चलो अलस्यानि अंतस्त विद्या एनाटॉमी ऑफ अर्थ फॉर्म। ओके गई काले शुं भणी आपणे अलस्यानि बाह्याकार विद्या। बाह्याकार विद्या में आपणे शुं जोयुं तुं? अलस्यो केवा रंगनो होय छे? भाई लाल लालच पड़ता रंगनो होय छे। भारतीय अलस्यानुं नाम शुं नंदनी? लैम्ब्रिकस के ल्यूम्ब्रिकस। फेरेटिमा ने ल्यूम्ब्रिकस बराबर छे। कया खंड मां मुख जोवा मळे? पहला खंड मां बराबर छे। पछी बीजा कया कया खंडो आवेला होय छे? चलो अळस्य नु केटला प्रकार पड़े छे? नहीं आपणे बे फिगर जोई थी ने काले, एक लेफ्ट पड़ी वक्ष અને પૃષ્ઠ બાજુ બરાબર। પૃષ્ઠ બાજુ આપણને શું જોવા મળતું હતું? એક રેખા પસાર થતી હતી, તે રેખાનું નામ રુધિર વાહિની નામ આપ્યું હતું, જે સમગ્ર શરીરની અંદર રુધિરનું પ્રસરણ કરતી હતી બરાબર છે। પછી કયા ખંડમાં મને વલયિકા જોવા મળે છે? જે ઘટ્ટ ભૂરા રંગ હું અણુ કરે છે વાંચ્યું નહીં તો વલયિકા કયા ખંડમાં જોવા મળે? કાલે શું કીધું તું ખાસ કરીને के खंडो याद रखो। चौदमा खंड में चौथी सोल खंड में शू जोवा मळे छे? वलयिका जोवा मळे छे। वलयिका ना केटला प्रदेश होय छे? कया कया? कया कया? पूर्व वलयिका, वलयिका ने पश्व वलयिका। ओके पछी अळस्या मां शू होय छे? चालवा माटे वज्र केसो बराबर छे। वज्र केसो से माथी बाहर निकले छे? अधिच्छद गर्त माथी बराबर छे। अधिच्छद गर्त माथी बाहर निकल से ने प्रजनन माटे मदद करे छे। सेना सिवाय बधी ज जगह मने वज्र केसो जोवा मले छे? कोना सिवाय? प्रथम वलयिका અને પશ્વખંડ સિવાય મને બધી જગ્યાએ શું જોવા મળે છે? વજ્ર કેસો જોવા મળે છે બરાબર છે। પછી બીજું શું ચાલ્યું આજે? આજે તો બંને નતા આવ્યા બરાબર છે। ઓકે ચલો હવે આપણે ગઈકાલે આપણે બાહ્યાકાર વિદ્યા જોઈ કે અળસ્યું બે ભાગે જોવા મળે છે, એક વક્ષ આકારે અને એક પૃષ્ઠ ભાગે બરાબર। બાહ્યાકારમાં આપણે બીજું એ પણ જોયું હતું કે તેનામાં શું આવેલું છે? નર નર અને માદા જનન છિદ્રો આવેલા હતા એક એક બરાબર છે, અને શુક્ર સંગ્રાશય છિદ્રો પણ આવેલા હતા। કેટલા આવેલા હતા? ચાર આવેલા હતા બરાબર છે। એટલે નર પણ આની અંદર આવી ગયું, માદા પણ આની અંદર આવી ગયું, એટલે અળસ્યું કેવું થયું? તો અળસ્યું થયું ઉભયલિંગી બરાબર છે। આ એની બાહ્યાકાર રચનાથી બાહ્ય રચનામાં શું શું જોવા મળતા હતા? અગેન મેં કહું છું અળસ્યાના ખંડો યાદ રાખજો, કયા ખંડમાં કયું અંગ આવેલું છે અને અંગનું કાર્ય શું છે બરાબર। જેવી રીતના આપણે પાછલું ચેપ્ટર વાંચી ગયા હતા કે મેં તમને કીધું હતું કે સમમિતિ યાદ રાખજો, દેહકોષ્ઠ યાદ રાખજો, એવી રીતના આ લોકામાં તમે યાદ રાખજો ખંડો। ઓકે અળસ્યામાં કેટલા ખંડો હોય છે? 100 થી લઈને 120 ખંડો અળસ્યાની અંદર આવેલા હોય છે। હવે અળસિયાની અંતસ્થ વિદ્યા એટલે કે અંદરની રચના જોઈએ, ઇંગ્લિશમાં તેને કહેવામાં આવે તો એનાટોમી। હવે સૌપ્રથમ શરીર દીવાલ, અળસિયાની શરીરની જે દીવાલ છે સેના વડે આવૃત થયેલી છે? હવે આપણી વાત કરીએ તો આપણી શરીર દીવાલ સેના વડે આવૃત થયેલી છે? તો ભાઈ ત્વચા વડે આવૃત થયેલી છે। તો અળસિયાની શરીર દીવાલ અકોષીય ક્યુટિકલ વડે ઢંકાયેલ છે, જે ક્યુટિકલ આવરણ છે તેના વડે અળસિયાની દીવાલ ઢંકાયેલી હોય છે। હવે ક્યુટિકલની નીચે એક વસ્તુ આવેલી છે, શું આવેલી છે? તો તેની નીચે અધિચર્મ, બે સ્નાયુના સ્તરો અને અંદર દેહકોષ્ઠીય અધિચ્છદ્ય કોષોના સ્તર આવેલા છે કે જે સ્ત્રાવી ગ્રંથિ કોષો પણ ધરાવે છે બરાબર। એક જ વસ્તુની અંદર બહુ બધું આવી ગયું। ચલો અહીં શું કહે છે? સૌ પ્રથમ અળસિયાની અંદર શું આવેલું છે? અળસિયું સેના વડે ઢંકાયેલું છે, તો અળસિયું ઢંકાયેલું છે અકોષીય ક્યુટિકલ આવરણ વડે બરાબર છે। ઉદાહરણ તરીકે ત્વચાની વાત કરી તો ત્વચા વડે આપણે ઢંકાયેલા છે, તો અળસિયામાં પણ ક્યુટિકલ આવરણ આવેલું છે।
હવે ક્યુટિકલ આવરણની નીચે શું આવેલું છે? હવે મારે એમ કહો મારી ત્વચાની નીચે શું આવેલું છે? તો ત્વચાની નીચે હાડકું આવેલું છે, પેશી આવેલું છે, બધે વગેરે વગેરે વસ્તુઓ આવેલી છે. તો અળસિયાની નીચે શું આવેલું છે? તો ભાઈ એક અધિચર્મ આવેલું છે, બે સ્નાયુઓ આવેલા છે. આપણી અંદર સ્નાયુઓ જોવા મળે ને, બે સ્નાયુના સ્તરો અને અંદર દેહ કોષ્ટીય અધિચ્છદના કોષો આવેલા છે. દેહ કોષ્ટી અધિચ્છદના કોષો. હવે દેહ કોષ્ટી એટલે ખબર છે, દેહ કોષ્ટી શું હતું? સ્ત્રાવી ગ્રંથિના કોષો પણ ધરાવે છે. સ્ત્રાવી ગ્રંથિના કોષો એટલે કે જે વધારાના અમુક ઉત્સેચકો છે તેને સ્ત્રાવ કરવાનું કાર્ય સ્ત્રાવી ગ્રંથિના કોષો કરે છે. બરાબર છે. ચલો એક જ લાઈનમાં કેટલું બધું આવી ગયું. એક લાઈન ની મેં વાત કરી તો ક્યુટિકલ યુક્ત આવરણ છે, તેની નીચે મને ત્રણ વસ્તુ જોવા મળે છે, અધિચર્મ, બે સ્નાયુના સ્તરો અને અંદર દેહ કોષીય અધિચ્છદના કોષોનો સ્તર. હવે આ અધિચ્છદના કોષોનો સ્તર શું બનાવે છે? તો સ્ત્રાવી ગ્રંથિના કોષો પણ ધરાવે છે. સ્ત્રાવી ગ્રંથિના કોષો અમુક ઉત્સેચકો સમય જતા સ્ત્રાવ કરે છે. બરાબર છે. તો આટલું હતું પહેલી લાઈન. હવે અળસિયામાં પ્રથમ થી લઈને અંતિમ ખંડ છે એક સુધી વાત કરો તો 34 ખંડ જ બતાવ્યા છે. પણ પ્રથમ થી લઈને અંતિમ ખંડ સુધી શું આવેલું છે? તો ભાઈ પાચન માર્ગ આખો આવેલો છે. બરાબર છે. જે રેડ કલરનો દેખાય છે આખો તેનો પાચન માર્ગ છે. પછી એક થી લઈને ત્રીજા ખંડ સુધી શું આવેલું છે? તો એક થી લઈને ત્રણ ખંડ સુધી મુખ આવેલું છે અને મુખ ગુહા આવેલી છે. મુખ અને મુખ ગુહા સેમા ખુલે છે? તો ભાઈ કંઠ નળીની અંદર ખુલે છે. નેક્સ્ટ 5 થી લઈને 7મા ખંડમાં શું આવેલું છે? 5 થી લઈને 7મા ખંડ સુધી તો નલિકામય અન્નળી જે પેશણી સુધી વિસ્તરે છે. બરાબર છે. આ 5 થી લઈને 7મા ખંડમાં શું આવેલી છે? અન્નળી આવેલી છે જે ક્યાં સુધી વિસ્તરેલી છે? તો ભાઈ પેશણી સુધી વિસ્તરેલી છે. હવે પેશણીનું મુખ્ય કાર્ય શું છે? તો જ્યારે અળસિયું શું કરશે? ખોરાકનું ગ્રહણ કરશે. બેનલી ખોરાક એટલે તેની માટી છે. બરાબર. માટી ખાશે તો માટી અહીં પેશણી સુધી આવશે અને પેશણી શું કરશે? એક ગ્રાઇન્ડર મશીન. બરાબર છે. ગ્રાઇન્ડિંગ મશીન શું કરે? બધું ઝીણવાનું કામ, ઝીણું ઝીણું વસ્તુ કરવાનું કામ કરે ને. તો પેશણી પણ સેમ ટુ સેમ કાર્ય કરશે કે જે નાની નાની વસ્તુઓ છે તેને ઝીણવાનું કામ કરશે. એટલે કે જેના માટીના કણો છે તેને ઝીણી નાખશે અને તેને પછી આગળ ક્યાં ધકેલશે? તો ભાઈ આગળ જઠર તરફ ધકેલશે. ઓકે. તો 5 થી લઈને 7મા ખંડ સુધી શું આવેલું હતું? તો અન્નનળી. અને અન્નનળી ક્યાં સુધી વિસ્તરેલી છે? તો ભાઈ પેશણી સુધી. હવે તેના ખોરાક વિશે લખેલું છે કે જે કોહવાયેલા પર્ણો અને માટીના ભૂકો કરે છે. માટીનો ભૂકો. અળસિયાનું મેઇન ખોરાક શું? અળસિયા કોઈ ઝાડ પર જોયા છે? ઘાસ ખાતા જોયા છે? ખોરાક તરીકે ઉપયોગ કરશે. તો ખોરાક તરીકે પત્તા, કોહવાયેલા અને માટીનો ઉપયોગ કરે છે. અને આ માટીનો ભૂકો કોણ કરે છે? તો તેના શરીરમાં આવેલી પેશણી. હવે સમજો, જઠરમાં કેલ્સિફેરસ ગ્રંથિઓ હ્યુમસમાં આવેલ હ્યુમિક એસિડને તટસ્થ બનાવે છે. ફરીથી કહું છું, જઠરમાં આવેલ કેલ્સિફેરસ ગ્રંથિઓ લખ્યું છે આપણે, કેલ્સિફેરસ ગ્રંથિઓ નથી લખ્યું. તો જઠર કહી દો, જઠર આ રહ્યું. જઠરમાં આવેલ કેલ્સિફેરસ આપણે લખી દઈએ. તો એક, ચલો આ એક જઠર છે. જઠરની અંદર શું આવેલું છે? તો ભાઈ કેલ્સિફેરસ ગ્રંથિઓ. હવે આ કેલ્સિફેરસ ગ્રંથિઓ શું કરશે? હ્યુમસમાં આવેલ હ્યુમિક એસિડ. હવે ધ્યાનથી સમજો, હ્યુમસ એટલે શું? હ્યુમસ ને ઇંગ્લિશમાં લખો તો આ રીતના લખાય, HUMUS, હ્યુમસ. હ્યુમસ એટલે માટી. બરાબર. જે કાળી માટી હોય ને તેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે હ્યુમસ. હવે અળસિયું શું ખાય છે? માટી. દેવ્યા સુધી ધ્યાન. માટી ખાય છે તો આ માટી આવી ધીરે 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 આગળ આગળ, બરાબર છે, પેશણીમાં આવી અને પેશણીમાંથી ક્યાં ગઈ? જઠરની અંદર. હવે આ માટીની જોડે શું હશે? તો માટીમાં હશે હ્યુમિક એસિડ. શું હશે?
યુમિક એસિડ સમજો ધ્યાનથી માટીમાં રહેલું છે યુમિક એસિડ હવે એસિડ આપણા માટે ખરાબ કહેવાય તો અળસિયા માટે પણ ખરાબ કહેવાય તો જે એસિડ આવશે ને તો એસિડને શું બનાવી દેશે તટસ્થ બનાવી દેશે બરાબર છે એસિડ નું બેઝ જેવું કરી નાખશે બરાબર છે એસિડ ને એસિડ નહીં કહેવાય ટૂંકમાં એટલું સમજી લો શું કરશે અળસિયું માટી ખાધું અળસિયા માટી ખાધી માટી ને ઇંગ્લિશમાં કહેવામાં આવે હ્યુમસ બરાબર હ્યુમસ આગળ જઈને ક્યાં જાય છે તો જઠરમાં જાય છે હ્યુમસમાં શું હોય છે તો હ્યુમસ ની અંદર હોય છે યુમિક એસિડ અળસિયા માટે થોડું નુકસાનકારક છે તો તે યુમિક એસિડ ને તટસ્થ એટલે કે તટસ્થ કોણ બનાવે છે એસિડ ની જગ્યાએ બીજા કોઈમાં રૂપાંતરણ કરી દે છે તટસ્થ બનાવવાનું કાર્ય કરે છે કેલ્સીફેરસ ગ્રંથિઓ બરાબર કે જે જઠરની અંદર આવેલી છે ઓકે હવે 15 થી લઈને છેલ્લા ખંડ સુધી શું આવેલું છે તો ભાઈ અળસિયાની અંદર આંતરડું આવેલું છે 15 થી લઈને છેલ્લા ખંડ સુધી આંતરડું 26માં ખંડમાં શું આવેલું છે 26માં ખંડમાં આવેલા છે અંધાંત્રો બરાબર છે નાઉ વોટ ઇઝ અંધાંત્રો અંધાંત્રો એટલે કે એક આંગળી જેવી રચના હશે આંતરડાની અંદર આવી રીતના બરાબર છે આપણા અંદર પણ આવા અંધાંત્રો જોવા મળે છે અંધાંત્રો શું કરે છે કે જે ખોરાકનો કણ હશે ને જ્યારે કોઈ ખોરાક હશે ને તો તેને આગળ ધકેલવામાં મદદ કરે છે કે ભાઈ તું આગળ જા બરાબર છે તો અંધાંત્રો ક્યાં જોવા મળે છે તો ભાઈ 26માં ખંડમાં જોવા મળે છે નેક્સ્ટ 26 થી લઈને 95માં ખંડમાં શું જોવા મળે છે તો ભીતિભંજ નાઉ વોટ ઇઝ ભીતિભંજ ભીતિભંજ શું કરશે મિત્રો કે જે આંતરડું છે ને આનું આટલું આંતરડું છે બરાબર અળસિયા બહુ બધી માટી ખાઈ લીધી તો આંતરડું આટલાની અંદર તો નહીં સમાઈ શકે તો આંતરડાની થોડી જગ્યા મોટી કરવાનું કાર્ય કરશે બરાબર છે આપણે ઘણી વાર બહુ બધું ખાઈ લઈએ છે તો એવી રીતના અળસિયું પણ ઘણી વખત બહુ બધું ખાઈ લે કે બહુ બધી માટી ખાઈ લે તો જે તેના આંતરડાનો પ્રદેશ છે તેનું વિસ્તરણ કરવાનું કાર્ય કોણ કરે છે ભીતિભંજ બરાબર છે આ ભીતિભંજ શું કરશે આંતરડાનું વિસ્તરણ કરશે અને વધારે માત્રામાં તે ખાઈ શકશે ઓકે ને કયા ખંડમાં આવેલો છે તો 26 થી લઈને 95માં ખંડમાં તે આવેલો છે બરાબર છે આંતરડામાં શોષણ સપાટીનો વધારો કરે છે બરાબર શોષણ સપાટીનો વધારો કરે નેક્સ્ટ આંત્રમાર્ગ શરીરના છેલ્લા ખંડમાં ઊભી ફાટ સ્વરૂપે ખુલે છે બરાબર આંત્રમાર્ગ શરીરના છેલ્લા ખંડમાં એટલે ધારો કે લાસ્ટ ખંડ આવેલો છે અને કેવી રીતના ખુલે છે ઊભી ફાટની જેમ ખુલે છે ઊભી ફાટ એટલે આવી રચના હશે જેને કહેવામાં આવે છે મળદ્વાર બરાબર છે મળદ્વાર આપણાને ક્યાં જોવા મળે છે તો છેલ્લા ખંડમાં જોવા મળે છે ખોરાકના ઘટકો આંત્રપટલમાં શોષાય છે બરાબર છે આંત્રપટલ એ આંતરડાનો એક ભાગ છે આંતરડાની અંદર આંત્રપટલ આવેલું છે અને જે ખોરાકના બહુ બધા ખઈ કરીને જે નાના અણુઓ બન્યા એ નાના અણુઓ શોષાશે શેમાં તો આંત્રપટલની અંદર બરાબર છે ડન ઓકે હવે ભારતીય અળસિયા કયા હતા તો એક હતો ફેરેટીમા અને લ્યુમ્બ્રિકસ ફેરેટીમામાં મિત્રો બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જોવા મળે છે બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર એટલે શું ચેપ્ટર નંબર 4 ખુલ્લું પરિવહન તંત્ર અને બંધ પરિવહન તંત્ર જેમાં ચોક્કસ વાહિની કે ધમની જેમાં રુધિર હૃદયમાંથી રુધિર ડાયરેક્ટ બહાર નીકળે છે બરાબર છે એની ધમનીઓ અને શિરાઓ રુધિરમાં તરબતર હતી તેને આપણે ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર કહેતા હતા બંધ પ્રકારના પરિવહન તંત્રમાં એક ચોક્કસ પ્રકારની ધમનીઓ અને શિરાઓ આવેલી હતી જે રુધિરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતી હતી એક જગ્યા એટલે કે એક અંગમાંથી બીજા અંગમાં લઈ જવાનું કાર્ય કરતી હતી તો જે ભારતીય અળસિયું છે કોણ ફેરેટીમાં તેમાં આપણને બંધ પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળે છે હવે બંધ પ્રકારના રુધિરાભિસરણ તંત્રમાં આપણને ત્રણ વસ્તુ જોવા મળે છે એક છે રુધિરવાહિની એક છે કેશિકા અને એક છે હૃદય હવે સંકોચનને કારણે રુધિર વહન ફક્ત એક જ માર્ગીય બને છે સંકોચનને કારણે બરાબર અળસિયું
एक जगह चालशे बीजे जगह चालशे एटले आम तेनुं संकोचन थवानुं छे बराबर छे। तो जे रुधिरनो मार्ग छे शुं छे एक ज रहेवानो छे बराबर छे। एक जग्याथी अहीं आवशे अने पाछो जशे बराबर छे। कारण के तेनो आकार जे प्रकारनो छे आपणो आकार केवो छे अलग प्रकार नो छे એટલે આપણા આકાર પ્રમાણે આપણી અંદર રુધિરનું વહન થાય છે। પરંતુ અળસિયાનો આકાર એવો છે સંકોચન પ્રકારનો તો તેમાં રુધિરનું વહન એક જગ્યાએથી એક જ જગ્યાએ થાય છે બીજી જગ્યાએ થતું નથી। નેક્સ્ટ નાની રુધિર વાહિનીઓ રુધિરનું વહન ક્યાં કરે છે તો અન્ન માર્ગ પછી બીજું છે ચેતારજ્જુ અને શરીરની દિવાલો બરાબર છે। શું કરે છે જે નાની નાની રુધિર વાહિનીઓ બરાબર મેં આગળ શું કીધું હતું કે પૃષ્ઠ બાજુએ એક મધ્યમાં એક રેખા જોવા મળે છે જેને શું કહેતા હતા જેને રુધિર વાહિની કહેતા હતા બરાબર છે। આવી એક રેખા હતી હવે એ રેખા ઉપરાંત પણ આપણે એક નાની નાની આવી રચના જોવા મળે છે તે નાની નાની રચનાઓને આપણે કહે છે નાની નાની રુધિર વાહિનીઓ। તો નાની નાની રુધિર વાહિનીઓ રુધિરનું વહન શેમાં કરે છે તો એક અન્ન માર્ગમાં કરે છે જ્યાં અન્નનો સ્ટોર થાય છે બીજું ચેતારજ્જુ તેનો અને તેની શરીરની દિવાલ બરાબર છે। શરીરની દિવાલ હમણાં જ ભણ્યા કે શેની બનેલી હતી તો શરીરની દિવાલ ક્યુટિકલ વડે ઢંકાયેલી હતી ઓકે। હવે ચોથાથી લઈને છઠ્ઠા ખંડમાં શું જોવા મળે છે તો ચોથાથી લઈને છઠ્ઠા ખંડમાં જોવા મળે છે રુધિર ગ્રંથિઓ રુધિરની નાની નાની ગ્રંથિઓ જોવા મળે છે જે શેનું ઉત્પાદન કરે છે જે હિમોગ્લોબિન અને રુધિરનું ઉત્પાદન કરે છે બરાબર છે। અને વિશિષ્ટ શ્વસન અંગોનો અભાવ હોય છે બરાબર આપણી જેમ તેમની અંદર ફેફસા કે કોઈ ખાસ પ્રકારના અંગો જોવા મળતા નથી તો વિશિષ્ટ શ્વસન અંગોનો અભાવ હોય છે શ્વસન વાયુ વિનિમય શેના દ્વારા થશે તેની ત્વચા દ્વારા થશે બરાબર છે। આપણે આગળ ભણી ગયા કે ત્વચાની અંદર ખૂબ નાના નાના છિદ્રો આવેલા હતા તો એ નાના નાના છિદ્રો દ્વારા શું થશે શ્વસનનું કાર્ય થશે ઓકે। અળસિયાની એક રચના છે બરાબર છે તેમાં એક થી લઈને 34 ખંડો બતાવેલા છે। પ્રથમ ખંડની વાત કરીએ તો પ્રથમ ખંડમાં મુખ જોવા મળે છે પાંચ થી લઈને સાતમા ખંડમાં કંઠ નળી જોવા મળે છે। કંઠ નળી નીચે શેમાં લંબાય છે તો અન્ન નળી સાથે લંબાય છે અને અન્ન નળીની નીચે શું ખુલે છે તો પેશણી ખુલે છે જે ખોરાકને દળવાનો અને ભૂકો કરવાનું કાર્ય કરતી હતી। પેશણીના નીચે જોઈએ તો આપણને જઠર જોવા મળે છે જ્યાં શું થતું હતું પેલું હ્યુમસ આવતું હતું હ્યુમસની અંદર શું હતું તો ભાઈ એસિડરસ ના હ્યુમસની અંદર હ્યુમિક એસિડ હતું યુમિક એસિડ ને કોણ તટસ્થ બનાવતું હતું તો યુમિક એસિડ ને કેલ્સિફેરસ ગ્રંથિઓ તટસ્થ બનાવતી હતી। પછી જઠરની નીચે શું જોવા મળે છે તો આંતરડાનો પૂર્વ ભિત્તિભજ પ્રદેશ બરાબર છે। પૂર્વ ભિત્તિભજ ભિત્તિભજ એટલે યાદ રાખજો કે તેનું વિસ્તરણ કરવાનું કાર્ય કરશે કોનું મારું ના કોનું અળસિયાનું ના કોનું આંતરડાનું બરાબર છે જેનું આંતરડું છે તેનું વિસ્તરણ કરવાનું કાર્ય કરે છે। પછી આંતર અંધ્રાંત્રો લસિકા ગ્રંથિ અને આંતરડાનો ભિત્તિભજ પ્રદેશ જે મેઇનલી છે એ અહીં જોવા મળે અને એના દ્વારા ખોરાક ધીરે ધીરે આગળ વધશે। નીચે છેલ્લા ખંડમાં શું જોવા મળે મને એક ફાંટ જેવી રચના જોવા મળે છે જે સેના સેના તરીકે ઓળખાય છે જે ઓળખાય છે મળ દ્વાર તરીકે બરાબર છે। આટલું હતું અળસિયાની અંતસ્થ વિદ્યામાં ફર્સ્ટ ટોપિકમાં। હજી આના પછી બે ટોપિક બાકી ફરીથી સાઈડ બેસી જાઓ બરાબર એકવાર રિપીટ કરી લઈએ તો અળસિયાની અંતસ્થ વિદ્યા બારી ખોલી ના પેલી અળસિયાની અંતસ્થ વિદ્યાની વાત કરીએ તો તેમાં આપણાને શું જોવા મળે છે અળસિયામાં એક શરીરની દિવાલ જોવા મળે છે। શરીરની દિવાલ શેની બનેલી હોય છે તો ક્યુટિકલ આવરણની બનેલી હોય છે। હવે ક્યુટિકલ આવરણની નીચે શું જોવા મળે છે તો ભાઈ ત્રણ વસ્તુ જોવા મળે છે એક અધિચર્મ જોવા મળે છે બે સ્નાયુના સ્તરો જોવા મળે છે અને દેહકોષ્ઠી અધિચ્છદ્યના કોષોનો સ્તર જોવા મળે છે। આ દેહકોષ્ઠીના કોષોના સ્તર શું બનાવે છે તો સ્ત્રાવી ગ્રંથિના કોષો બનાવે છે। સ્ત્રાવી ગ્રંથિના કોષો આગળ જઈને અમુક ઉત્સેચકોનો સ્ત્રાવ કરવામાં મદદ કરે છે તેમાં આપણે વધારે ડિટેલમાં નથી જતા। નેક્સ્ટ હવે પ્રથમ ખંડમાં આપણે શું જોયું તો પ્રથમ ખંડમાં મુખ આવેલું છે। એક થી ત્રીજા ખંડમાં શું જોવા મળે છે તો અગ્રસ મુખ અને મુખ ગુહા જે શેમાં ખુલે છે તો જે ભાઈ ખુલે છે કંઠ નળી પ્રદેશની અંદર।
હવે 5 થી લઈને 7માં ખંડમાં શું જોવા મળે છે તો 5 થી લઈને 7માં ખંડમાં મને જોવા મળે છે અન્નનળી અન્નનળી કે જે શેમાં ખુલે છે તો જે ખુલે છે પેશીની અંદર હવે અળસ શું છે માટી ખાય છે માટીને ઇંગ્લિશમાં કહીએ તો હ્યુમસ હ્યુમસ ની અંદર હોય છે એસિડ બરાબર છે જે અળસિયા માટે નુકસાનકારક છે તો એ એસિડ ને તટસ્થ કોણ બનાવે છે કેમિસ્ટ્રીમાં આવે ને એસિડ નું બેઝમાં રૂપાંતર એસિડ ને તટસ્થ બનાવવાનું બરાબર છે તો એસિડ ને તટસ્થ બનાવવાનું કાર્ય કરે છે જઠરમાં આવેલ કેલ્સીફેરસ ગ્રંથિઓ ઓકે છે કોઈ ડાઉટ નેક્સ્ટ હવે 15મો 15 થી લઈને છેલ્લા ખંડ એટલે કે ધીસ ઇઝ 15 15 થી લઈને જે છેલ્લો ખંડ અહીં સુધી આપણને શું જોવા મળે છે તો આંતરડું જોવા મળે છે છેક સુધી આંતરડું લંબાયેલું છે રસે 26મા ખંડમાં તો 26મા ખંડમાં આવેલા છે અંધાંત્રો 26 થી 95મા ખંડમાં શું જોવા મળે છે તો ભીતિભજ પ્રદેશ જોવા મળે છે ભીતિભજ પ્રદેશ શું કરે છે આંતરડાનું વિસ્તરણ કરવાનું કાર્ય કરે છે આંતરડાનું શોષણ સંકોચન કરવાનું કાર્ય કરે છે અને વિસ્તરણ કરવાનું કાર્ય કરે છે પછી આંત્રમાર્ગ શરીરના છેલ્લા ખંડમાં ઉભી ફાટ શરૂ થાય બરાબર જે આંત્રમાર્ગ છે અંદરનો માર્ગ છે શરીરની છેલ્લી સપાટી એટલે કે છેલ્લા ખંડમાં એક ઉભી ફાટ સ્વરૂપે ખુલે છે જે ફાટને આપણે ઓળખીએ છીએ મળદ્વાર તરીકે પછી આપણે ભારતીય અળસિયું હતું કયું ફેરેટીમાં આપણને બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જોવા મળ્યું હતું નેક્સ્ટ બંધ પ્રકારના રુધિરાભિસરણ તંત્રમાં આપણને ત્રણ વસ્તુ જોવા મળે છે એક છે રુધિર વાહિનીઓ એક છે કેશિકા અને એક છે હૃદય હવે યાદ કરો અળસિયાની બાહ્યાકાર વિદ્યા અળસિયાની બાહ્યાકાર વિદ્યામાં મેં તમને કીધું હતું કે પૃષ્ઠ બાજુ એક મધ્ય રેખા પસાર થાય છે એ મધ્ય રેખાને આપણે શું નામ આપ્યું હતું રુધિર વાહિની રુધિર વાહિની સિવાય એના કરતા અમુક નાની નાની રુધિર વાહિનીઓ જોવા મળે આ નાની નાની રુધિર વાહિનીઓ પણ શું કરશે રુધિરનો એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન એટલે કે એક અંગમાંથી બીજા અંગમાં રુધિરનું વહન કરવાનું કાર્ય કરે છે તો કયા અંગમાં કરવા વહન કરવાનું કાર્ય કરે છે તો એ નાની રુધિર વાહિનીઓ એક તો અન્નમાર્ગમાં રુધિરનું વહન કરે છે એક ચેતારજ્જુમાં રુધિરનું વહન કરે છે અને ત્રીજું કરે છે શરીરની દીવાલની અંદર રુધિરનું વહન કરે છે પછી છે 4 થી લઈને 6ઠા ખંડમાં તો 4 થી લઈને 6ઠા ખંડમાં મને શું જોવા મળે છે તો 4થા થી લઈને 6ઠા ખંડમાં જોવા મળે છે રુધિરની ગ્રંથિઓ બરાબર નાની નાની રુધિરની કેશિકાઓ જોવા મળશે એ કેશિકાઓ છે એનું ઉત્પાદન કરે છે તો તે કેશિકાઓ ઉત્પાદન કરે છે હિમોગ્લોબિન અને રુધિરનું અને અળસિયામાં મને શું જોવા નથી મળતું નાક જોવા મળે બરાબર છે ગાય જેવું નાક હોય અળસિયામાં સિંહ જેવું નાક હોય નાક જોયું છે અળસિયામાં કોઈ દિવસ કોઈ જોયું હોય તો મને કહેજો બરાબર છે તો અળસિયામાં આપણને કોઈ પણ પ્રકારનું નાક જોવા નથી મળતું તો એનું શ્વસન કેવું થયું બરાબર છે વિશિષ્ટ થયું કે સામાન્ય થયું વિશિષ્ટ શ્વસનાંગોનો અભાવ હોય છે આપણામાં વિશિષ્ટ આપણે કારણ કે ખાસ માણસ છે બરાબર ભગવાને આપણને બધી વસ્તુ ખાસ આપેલી છે ઓલરેડી અળસિયાને બિચારે પાપ કર્યા હશે એટલે એ પ્રમાણે નાક નહીં આપ્યું કે ભાઈ તું નાક વગર જીવ તો અળસિયામાં શું જોવા મળે છે તો ભાઈ નાના નાના બધે દૂર છિદ્રો જોવા મળે છે અને આ છિદ્રો દ્વારા અળસિયા ભાઈ શ્વસન કરે છે ઓકે આટલું હતું એનાટોમી ઓફ અર્થવોર્મ ના ફર્સ્ટ ટોપિકમાં હજી ત્રણ ટોપિક બાકી ઓકે કોઈ ડાઉટ હોય તો પૂછો તપસ્યા